હા, જો તમે ટ્રાફિકના નિયમો તોડ્યા તો સમજો તમારું લાયસન્સ કેન્સલ થઈ જશે. સુરત શહેરમાં ટ્રાફિકની મોટી સમસ્યા છે. કોઈ પણ વ્યક્તિ ફાવે તેમ વાહનો હંકારે છે, જેના કારણે અકસ્માત અને ટ્રાફિક જામની સમસ્યા વધી રહી છે. હવે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મોટું નિવેદન આપ્યું. સુરત ટ્રાફિકને લઈ પોલીસને સૂચન કર્યું છે કે સતત ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા લોકોના લાયસન્સ રદ કરો. 4000થી પણ વધુ લોકોના લાયસન્સ રદ કરવા હુકમ કર્યો છે. રોંગ સાઈડ જતા લોકોના લાયસન્સ રદ થશે. 51 થી 100 વખત નિયમ તોડનાર 4100 લોકોના લાયસન્સ રદ કરાશે. 101 વારથી વધુ વાર નિયમોનો ભંગ કરતા 1500થી વધુના લાયસન્સ રદ કરવા સૂચના આપી દેવાઈ છે. અને 4931 લોકોના લાયસન્સ રદ કરવાની કાર્યવાહી કરવાની સૂચના આજે આપવામાં આવી છે. એને હુકમો અંગે આજે થશે મોટા ખુલાસા. દાહોદ પોલીસ કરશે આજે મોટા ખુલાસા. વધુ મોટા આરોપીઓની ધરપકડ પણ થઈ શકે છે. નકલી હુકમો મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ખેતીલાયક જમીનોના નકલી હુકમો બનાવી કૌભાંડ આચરવામાં આવતું. પોલીસે 2 ફરિયાદ નોંધીને 3 લોકોની ધરપકડ કરી છે. આરોપીઓને જેલ હવાલે કરાયા છે. સૈસવ પરીખની વધારે રિમાન્ડ માટે ફરી ધરપકડ કરાઈ છે. કોર્ટે આરોપીના રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ દરમિયાન વધુ કેટલાક ખુલાસાની પણ શક્યતા છે. રિમાન્ડમાં અલગ અલગ માહિતીઓ મળી રહી છે. એ માહિતીઓ મુજબ અલગ અલગ પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાલમાં ચાલુમાં છે, જે પોઝિટિવ પ્રોગ્રેસ ચાલી રહી છે. એડવેન્ટરી વેલ્યુ પણ એમની સારી એવી ચાલી રહી છે. આ સિવાય અન્ય ગુનામાં સંડોવાયેલા આરોપીઓ છે એ બાબતે પણ અમુક હિંટ મળી રહી છે, માહિતી મળી રહી છે, પરંતુ તપાસ હાલમાં ચાલુ હોય એ બાબત હું હાલમાં ડિસ્ક્લોઝ નહીં કરી શકું. અત્યારે તે જમીન પર ન્યૂઝ 18 ની ટીમ આવી પહોંચી છે અને આપ જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે સાઈ સિટી નામનું જે એક સોસાયટી ઊભી કરી દેવામાં આવી છે, બહાર દુકાનો પણ નીકાળી દેવામાં આવી છે. જે ખેતીલાયક જમીન હોય છે તેને નકલી હુકમો કરી અને તેને બિન ખેતીલાયક બનાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ જે તમામ જે કૌભાંડને આચરવામાં આવ્યું હતું, જેમાં હાલ પોલીસ દ્વારા 2 અલગ અલગ ફરિયાદના આધારે 3 વ્યક્તિઓની ધરપકડ કરી હતી, જેમાં હારૂન ઝકરિયા અને મુખ્ય આરોપી સેસવની પણ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ વધુ પૂછપરછ માટે તેઓના રિમાન્ડ પણ માંગવામાં આવ્યા હતા. ત્યારે તેઓને 9 દડાને રિમાન્ડ આપવામાં આવ્યા હતા અને 9 દડાને રિમાન્ડ દરમિયાન વધુ નામો ખુલી શકે તેવો એક વાત ચાલી રહી છે. જ્યારે કહી શકાય કે આ 9 દડાના રિમાન્ડ દરમિયાન શું કયા કયા મોટા મોટા નામો ખુલશે તે તો અત્યારે જોવું રહ્યું. સૌરભ ગેલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ. ના સરપદડ ગામનો પુલ બેસી ગયો. રાજકોટ પંથકમાં પાછલા 2 દિવસથી વરસાદી માહોલ જામ્યો. સતત વરસાદ વરસી રહ્યો છે તેવામાં પડદરીના સરપદડ ગામનો પુલ અચાનક બેસી ગયો. નદીમાં વરસાદી પાણીનો પ્રવાહ છે. વરસાદના સમયે પુલ બેસી જવાના કારણે અલગ અલગ 8 થી 10 જેટલા ગામને અસર પહોંચશે. વધારે વરસાદને કારણે પુલનો કેટલોક ભાગ બેસી ગયો હોવાનું લોકોનું કહેવું છે. હાલ વાહન વ્યવહારને અસર પહોંચી છે. 2 અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છીએ. સરપદડ ગામનો જે પુલ છે બેસી ગયો છે, તૂટી ગયો છે. 8 થી 10 જેટલા ગામને આ પુલ જોડે છે. અહીંથી અવર જવર થાય છે, પરંતુ હવે આ પુલ બેસી જવાના કારણે લોકોની હાલાકી વધવાની છે. કચ્છ પાસેનો આ બનાવ છે જે સીસીટીવીમાં પણ કેદ થઈ ગયો. ચાલુ વીજ પોલ બાઇક ચાલક પર પડ્યો. રોડ પર વીજ પોલ ધરાશાયી થયો અને વાહન ચાલકોના જીવ તાળવે ચોંટ્યા. ચાલુ વીજ પોલ તૂટતા આસપાસના રહીશોમાં દોડધામ મચી ગઈ. બનાવમાં ઘાયલ બાઇક ચાલકને આંખમાં ઈજા પહોંચી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. રોડ પાસે વીજ પોલ જોવાય તો રહેજો સાવધાન. 2 અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છે. પહેલી તસવીરમાં જ્યારે આ વીજ પોલ બાઇક ચાલક પર પડ્યો હતો ત્યારની તસવીર છે અને આસપાસ મોટી સંખ્યામાં લોકો પણ જોવા મળ્યા. પ્રત્યક્ષદર્શીએ બનાવની કહાની પણ જણાવી. ભારે પવનને કારણે વીજ પોલ તૂટ્યો હતો. શું આ વીજ વિભાગની બેદરકારી છે? ચાલુ વીજ પોલ તૂટ્યો અને મોટી દુર્ઘટના ટળી ગઈ. જે સીસીટીવી છે તેમાં પણ જોઈ શકો છો આખી ઘટના કેદ થઈ છે. વિસ્તારમાં હું મેડિકલ સ્ટોર બેઠો હતો. 7:20 ની આસપાસ ની અંદર મેં મુખ્ય રોડ પર સ્ટેશન વાળા રોડ પર ઇલેક્ટ્રિક થાંભલો પડ્યો. તેમાં એક નિલેશભાઈ ધોબી નામની વ્યક્તિ પીપલગની છે, જેમને આંખ પર વાગતા એમને 5 થી 7 ટાંકા આવવાની શક્યતા છે. અમે જાણતા તૈયાર એમાં 108 ને ફોન કર્યો. આ એકદમ અચાનક પવન આ પવન ની સાથે આ થાંભલો પડ્યો. ચાલુ બાઇકે જતા હતા અને સીધા એમની પર પડ્યો. આ માર્ગ પર ઘણા બધા વાહનો અવર જવર કરે છે. થાંભલો ચાલુ હતો. ગ્રામ્ય પંથકમાં વાતાવરણ પલટાયું છે. ગઈકાલે ભારે પવન સાથે વરસાદી માહોલ જામ્યો હતો. સાવરકુંડલાના ઠવી, વીરડી, વાસિયાળી, નાડમાં વરસાદ થયો છે તો મોલડી, ભોકરવા સહિતના ગામોમાં પણ ધોધમાર વરસાદ થયો છે.
ભારે વરસાદના કારણે ખેતરો પાણીથી તરબોળ બની ગયા. વરસાદને કારણે નાળ ગામની સ્થાનિક નદીમાં પણ પૂર આવ્યું. વાવણી લાયક વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીની લહેર છે. ગુજરાતના ચોમાસા અંગે હવામાન વિભાગનું અનુમાન છે કે ગુજરાતમાં ચોમાસાની ધરી વલસાડ અને નવસારી સુધી છે. ચોમાસાની ગુજરાતમાં વહેલી એન્ટ્રી થઈ તો ગઈ છે, પરંતુ હવે બ્રેક લાગી ગઈ છે. ગુજરાતમાં 6 દિવસ સુધી વરસાદની આગાહી છે. થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદ થઈ શકે છે. આજે 30-40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જો આજની વાત કરીએ તો આજે દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી ઉપરાંત અમરેલી અને ભાવનગરમાં વરસાદની સંભાવના છે. 24 કલાકમાં ગુજરાતના 25 તાલુકામાં વરસાદ થયો છે, જેમાં સૌથી વધુ પાલીતાણામાં 1.2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. आने वाले दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट दिया जा रहा है वो आज की बात करेंगे तो आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग दी गई है. और जो डिस्ट्रिक्ट है जहां पे लाइट से मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म होंगे वो डिस्ट्रिक्ट है बनासकांठा, गांधीनगर, अहमदाबाद, दाहोद, छोटा उदयपुर, नर्मदा, सूरत, डांग, नवसारी, वलसाड, तापी, दमन और दादरा नगर हवेली. और कल की बात करेंगे डे टू के लिए तो आइसोलेटेड प्लेसेस पे लाइट रेन साथ में लाइट टू मॉडरेट रेन साथ में थंडरस्टॉर्म की वार्निंग दी गई है. और जो डिस्ट्रिक्ट है जहां पे लाइट टू मॉडरेट रेन साथ में थंडरस्टॉर्म होंगे वो डिस्ट्रिक्ट है दाहोद, छोटा उदयपुर, डांग, नवसारी, वलसाड, तापी, दमन और दादरा नगर हवेली. 2000 કરોડ નું જમીન કૌભાંડ લઈને કોંગ્રેસ નેતા દર્શન નાયક નો આરોપ છે કે સમગ્ર કૌભાંડમાં કલેક્ટરને સસ્પેન્ડ કરાયા છે. કલેક્ટરની પાછળ કોઈનો હાથ હોઈ શકે છે એવું તેમણે જણાવ્યું હતું. સવાલ તો એ છે ને કે સરકારી પડતર જમીન ગણોતિયાના નામે બારોબાર થઈ શકે, અને જો આ થઈ છે તો પછી કોઈ મોટા વ્યક્તિનું પીઠબળ હોઈ શકે એની પાછળ. સંધ્યાજી, તમારી વાત સાથે સંમત છું કે બદલીના એક દિવસના ઓર્ડર પહેલા જ્યારે જેની લાંબી સરકારી કારકિર્દી કલેક્ટર તરીકેની બાકી હોય ત્યારે કોઈ આવો 2000 કરોડની સરકારી જમીન વેચી મારવાનું કોઈ હિંમત દાખવી ન શકે. પરંતુ 100એ 100% આ જમીનની સાથે સુયોજિત આયોજન કરીને જે જમીન આજે 50 વર્ષથી સરકારી સીર પડતર તરીકે એક કલેક્ટરશ્રી હુકમ કરે કે સરકારી સીર પડતર છે, અને બીજો કલેક્ટર સરકારનો મુજીમદાર જેમણે સરકારના હિતની સરકારના કોડ ઓફ કન્ડક્ટની પાલન કરવાનું છે, અને સરકાર એક મહેસૂલી કાયદો એક બનાવ્યો છે કે કોઈ પણ સરકારી ગોચર હોય, ખાના ખારા ખરાબીની જમીન હોય એનું દર વર્ષે મોનિટરિંગ કરીને જે તે તાલુકામાંથી એનો રિપોર્ટ મંગાવીને કલેક્ટરે સરકારને મોકલવાનો હોય છે. પરંતુ આ સરકારના કલેક્ટરે જ જ્યારે આવી સરકારી જમીન વેચવાનું કાવતરું હોય તે સુઆયોજિત કાવતરું હતું, અને એ કાવતરેના ભાગરૂપે એમણે આ કોઈ રાજકીય આગેવાનના મેરાપીપણામાં અને જમીનની સાથે સંકળાયેલા મોટા સુરત શહેરના માથાઓની સાથે મળીને કરોડો રૂપિયાનું જમીન સરકારી જમીન આંચકી લેવાનું કે એના નામે કરીને વેચી મારવાનું જે આ કૌભાંડ કર્યું છે એ ચોક્કસ દેખાય આવે છે. કોઈ પણ રાજકીય આગેવાન એ આની સાથે આ જમીનની ખરીદી સાથે કે કોઈ એની સાથે સંકળાયેલ એવી માહિતી નથી, પણ જે પ્રકારની માહિતી છે લોકોમાં જે ચર્ચા છે સુરત શહેરમાં અને સમગ્ર ગુજરાતમાં છે કે 2000 કરોડ રૂપિયાનું જમીનનું કૌભાંડ ફક્ત એક કલેક્ટર એક દિવસના બદલીના પહેલા કોઈ પણ રાજકીય પોતાના માથા પર હાથ મૂકવા આકારની વગર સરકારના જે પણ જવાબદારો કે જે કોઈ હોય એની સંમતિ વિના કોઈ પણ અરજ શક્ય નથી એવું સ્પષ્ટ મારું માનું છે.